विद्यार्थी मित्रों, हूँ तुलसी सर सारस्वत स्कूल राजा वापी में आप सर्वनु हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आप धोरण 11 साइंस केमिस्ट्री की अंदर लेसन नंबर 7 नो एमसीक्यू पार्ट 2 विषय की बात करवाने छे। दोस्तों, पार्ट 1 के अंदर आपने केपी और केसी बच्चे का संबंध की बात करी गया था और तेना ऊपर से एमसीक्यू केपी जो पूछा है तेना विषय की बात हुई थी। आज आप दोस्तों संतुलन अशांत और तेनी लाक्षणिकता ऊपर ने एमसीक्यू जोवाना छे। तो तैयार छो तमे बधा? ओके, पहलो प्रश्न छे, नीचे आपेल प्रक्रियामां संतुलन अशांत के छे? प्रक्रिया 2N3 गैस प्रतिवर्ती N2 गैस प्लस 3H2 गैस। तो प्रक्रिया N2 गैस प्लस 3H2 गैस प्रतिवर्ती 2N3 गैस माटे संतुलन अशांत मूल्य शुं हशे? संतुलन अशांत मूल्य शुं हशे? यो क्वेश्चन तमने पूछ्यो छे दोस्तों। तो दोस्तों, आ प्रक्रिया जे प्रक्रिया आपी छे ने आपणे कहीशुं मूल प्रक्रिया। અને આ પ્રક્રિયા જે છે એના માટે તમારે શું શોધવાનું છે? જવાબ લાવવાનો છે, બરાબર? હવે જો મૂળ પ્રક્રિયાની અંદર એમોનિયા કેટલા છે, એમોનિયાના મોલ કેટલા છે? 2, અને કઈ બાજુ છે? ડાબી બાજુએ છે। અને જે લાવવાનું છે તેમાં એમોનિયા કઈ બાજુ છે દોસ્તો? જમણી બાજુએ છે। તો આ ડાબી બાજુની જમણી બાજુ લાવવા માટે શું કરવું પડે? આ સમીકરણને તમારે ઉલટાઈ નાખવું પડે। મૂળ સંખ્યા અહીંયા 2, અહીંયા પણ મૂળ સંખ્યા 2 છે, બંનેની મૂળ સંખ્યા એક સરખી છે, પણ સમીકરણને તમારે શું કરવું પડે દોસ્તો? ઉલટાવવું પડે છે। અને જો સમીકરણને તમે ઉલટાઈ નાખો તો સંતુલન અશાંત કે છે તેને પણ તમારે ઉલટાવવું પડે, તો તમારો જવાબ આવે 1/k। જવાબ શું આવે દોસ્તો તમારો? 1/k। સમજણ પડી? હા કે ના? ફરીથી એક વાર, તમારા એમોનિયામાં 2 મોલ ડાબી બાજુએ છે, કઈ બાજુએ છે દોસ્તો બોલો? ડાબી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ। તો એટલે શું થાય છે? તમે એને જમણી બાજુ શિફ્ટ કરો છો એટલે સમીકરણને, મૂળ સમીકરણને ઉલટાઈ નાખો છો, અને જેવું ઉલટાઈ નાખો તેવું શું થશે દોસ્તો? જેવું ઉલટાઈ નાખો તેવું શું થશે ફ્રેન્ડ્સ બોલો? તો સંતુલન અશાંત જે આપ્યું છે તેને પણ તમારે ઉલટાઈ કાઢવાનું, એકના છેદમાં લખવાનું। તો આ પુરોગામી પ્રક્રિયામાં સંતુલન અશાંત કે કહેવાય? તો કેસી ડેશનું મૂલ્ય શું થાય? 1/k। આ ઉપર તમે લખી શકો, ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આ પ્રશ્નને દોસ્તો આપણે થોડો ફેરફાર કરી નાખીએ, પ્રશ્નના ફેરફાર ભાવો કરી નાખીએ। અહીંયા 2 કરી નાખો, અહીંયા 6 કરી નાખો, અને અહીંયા શું કરી નાખો? 4। ઓપ્શન તમારા આ જ છે, તો જવાબ શું આવે? તો આ તમારી મૂળ પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા માટે તમારે સંતુલન અચળાંકનું મૂલ્ય લાવવાનું છે, બરાબર? અહીંયા જો અહીંયા એમોનિયાના કેટલા મોલ છે દોસ્તો? 2 મોલ છે, અને અહીંયા કેટલા મોલ થઈ ગયા? 4। અહીંયા એમોનિયાના 2 મોલ ડાબી બાજુએ છે, અને એના કરતા એમોનિયાના મોલ અહીંયા 4 મોલ જમણી બાજુએ છે, એટલે એના કરતા બમણા મોલ થયા, માટે આ સમીકરણને 2 વડે ગુણ્યું અને ઉલટાઈ કાઢ્યું, માટે શું કરવાનું? તમારો કેસી ડેશ શું થાય? તો આ કે આપેલો છે, આ પ્રક્રિયા માટે તમને મૂલ્ય આપ્યું છે કે, એટલે એકના છેદમાં તમારે કે લખવાનું, કે એ સમીકરણ તમે ઉલટાઈ કાઢ્યું છે, માટે તમે લખશો શું દોસ્તો? એકના છેદમાં કે, અને હવે આના કરતા તમારા 2 વડે ગુણ્યા તો 4 આવે ને, માટે અહીંયા કરવાનું કે સ્ક્વેર। સમજ પડી? જો 2 વડે ભાગવું પડે તો વર્ગમૂળ કરવું પડે, અને 2 વડે ગુણવું પડે તો શું થાય? વર્ગ કરવું પડે। સમજણ પડી? ઓકે, હવે તમને નેક્સ્ટ ક્વેશ્ચન આપું છું દોસ્તો, આ રીતે 1/2 N2 3/2 H2 અને 1/2 NH3 આવું છે। તો તમને પૂછ્યું છે કે સંતુલન અશાંતનું મૂલ્ય શું થશે? તો તમે તો અહીંયા એમોનિયા 2 મોલ છે મૂળ પ્રક્રિયામાં, અને લાવવાનું છે અહીંયા કેટલો મોલ તમારે? 1 મોલ આખા સમીકરણમાં, અને 2 વડે ભાગી ગયા તો અહીંયા 2/2 કરશો એટલે જવાબ શું થઈ જવાનો દોસ્તો? 1 મોલ, બરાબર ને? તો જો શું કરી, એમોનિયા અહીંયા ડાબી બાજુએ છે, 2 મોલ છે, ઉલટાઈ કાઢ્યો એટલે આ કેને તમારે છેદમાં લેવાનું, અને
मतलब कि दोस्तों आप समीकरण में एक समीकरण बनावा
અને એના ઓપ્શન તમને આ આપેલા છે. હવે તમારે પહેલું સમીકરણ પકડો. કયું છે પહેલું સમીકરણ? xcf6. અમાં xcf6 ક્યાં છે? ડાબી બાજુ કે જમણી બાજુ બોલો? ડાબી બાજુ. અને અહીંયા xcf6 ક્યાં છે? તો કોઈ જગ્યા આપેલ નથી. ઓકે, x2o વિશે પકડો. x2o કઈ બાજુ છે? ડાબી બાજુ. અને ત્યાં ક્યાં છે? જમણી બાજુ. તો h2o ને જમણી બાજુ લઈ જવા માટે આ સમીકરણને ઉલટાઈ કરો. આ સમીકરણને ઉલટાઈ કરશો તો શું થશે દોસ્તો? xCO F4 plus 2HF પ્રતિવર્તી xCF6 plus H2O. સમીકરણ ઉલટાઈ દીધું. કેમ? આ H2O મારે જમણી બાજુ જોઈએ છે. ઓકે, હવે xCO F4 આ ડાબી બાજુ છે બીજા સમીકરણમાં, અને આ સમીકરણમાં પણ xCO F4 કઈ બાજુ છે દોસ્તો? ડાબી બાજુ છે. તો હવે આ બે સમીકરણ, આ ઉલટાયેલું સમીકરણ સમીકરણ જેવું છે. એનો મતલબ શું કર્યું મેં દોસ્તો અહીંયા? તો આપણી પાસે જે પહેલું સમીકરણ છે તેમાં K1 જે છે એને આપણે ક્યાં લખ્યો? છેદમાં લખ્યો. ઉલટાઈ કાઢી એટલે K1 ને ક્યાં લખીશું દોસ્તો? છેદમાં લખીશું. અને બીજા સમીકરણમાં આપણે K2 જે છે તેને બદલતા નથી, માટે અહીંયા એને ઉપર લખી રાખશું. તો જવાબ આવી જશે શું દોસ્તો? K2/K1. ઇઝ ઇટ ક્લિયર? તો સાચો જવાબ તમારો કયો આવ્યો દોસ્તો? સી જવાબ આવી ગયો. સમજ પડી દોસ્તો? ઓકે, પાકું. સપોઝ આ સમીકરણને પણ ઉલટાવવું પડ્યું હોત તો તો જવાબ શું હોય? અને તો ઉલટાવ્યું, અને પણ ઉલટાવવું પડ્યું હોત તો જવાબ શું હોય? તો બંને છેદમાં ક ઓપ્શન થઈ જાય. સપોઝ પહેલું અમને એમ રાખી પણ બીજું ઉલટાવવું પડ્યું હોત તો તો K2 ને છેદમાં લખત ને K1 ને ઉપર લખત, અને તમારે બંને સમીકરણને ના ઉલટાવવા પડ્યા હોત તમારા જવાબ K1 × K2. સમજ પડે છે? ઓકે, આ પ્રશ્નની અંદર તમને આવું પણ પૂછ્યું હોય. સપોઝ અહીંયા તમને આપી દીધું હોય કેટલું? 10, અને અહીંયા આપી દીધું તમને 15. સંતોષણનું મૂલ્ય અહીંયા આપી દીધું 15, અહીંયા આપી દીધું 10. તો તમારે આ સમીકરણમાં શું કરવું પડ્યું? K1 ને નીચે લઈ જવું પડે, K2 ઉપર ઉલટાવવું પડ્યું. માટે અહીંયા શું થાય તમારે? બોલો, 15/10, જવાબ શું આવવા? 1.5. તો દોસ્તો વગર કેલ્ક્યુલેટર આવા પ્રશ્નો તમને NEET JEE ની અંદર પૂછતા હોય છે. ઇઝ ઇટ ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે આપેલી આભાસી પ્રક્રિયા માટે સંતુલન રચના K ના મૂલ્ય આપો. A પ્રતિવર્તી B, K1 બરાબર 2, B પ્રતિવર્તી C, K2 બરાબર 4, C પ્રતિવર્તી D, K3 બરાબર 3. તો નીચેની પ્રક્રિયાનો સંતુલન અષ્ટાંક કેટલો? A પ્રતિવર્તી D બરાબર. ઓપ્શન 48, 12, 24 અને 6. તો આ જવાબ કેવી રીતે આવશે દોસ્તો? તમારે લાવવાનું શું છે? A પ્રતિવર્તી D. હવે તમે જોતા જાઓ, પહેલી પ્રક્રિયા એનું બીમાં રૂપાંતરણ થાય. કઈ પ્રક્રિયા દોસ્તો? પુરોગામી. ઓકે, બી નું સી માં રૂપાંતરણ થાય એ પણ કઈ પ્રક્રિયા છે દોસ્તો? પુરોગામી. સી નું ડી માં રૂપાંતરણ થાય એ પણ કઈ પ્રક્રિયા છે દોસ્તો? પુરોગામી. બરાબર. તો જો બધી જ પ્રક્રિયા પુરોગામી હોય તો K1 × K2 × K3 બરાબર શું થાય? 2×4×3 બરાબર 12×24. જવાબ શું આવશે દોસ્તો? 24. ખ્યાલ આવે છે? સપોઝ આ બી ટુ એ અહીંયા અહીંયા ઊભો આપ્યો બી થી એ, તો આ બે નો ગુણાકાર ને છેદમાં કેવળ છે, તો 4/2, તો જવાબ તમારો 12 આવે. તો પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે? જો આનું બધી પુરોગામી પ્રક્રિયા માટે આ જવાબ. સપોઝ તમને આ પ્રક્રિયા ઉલટાઈ કાઢી હતા આખું બી ટુ એ આવું બી નું, તો આ જે છે એને શું કરો? 1/K1 × K2 × K3 આવું કરવું પડતો. જવાબ થાય 1/24. સમજ પડી દોસ્તો? આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. હવે આપણે
આગળના પ્રશ્ન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ પ્રશ્ન છે. નીચેની પ્રક્રિયામાં સંતુલન અચળાંકના મૂલ્ય આપેલા છે N2 plus 3H2 પ્રતિવર્તી 2N3 K1, N2 plus O2 પ્રતિવર્તી 2N K2, H2 plus 1/2 O2 પ્રતિવર્તી H2O K3. તો એમોનિયાની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી NOની બનાવટ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય શું હશે? ફરીથી એમોનિયાની કોણ સાથે? ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી NO બનાવવા માટેની જે સંતુલન પ્રક્રિયા છે તેના માટે નો સંતુલન અચળાંકનો સાચો સંબંધ શું હશે? ઓપ્શન આગળ K1 K2 / K3 K2 K3 ક્યુબ / K1 K2 K3 સ્ક્વેર / K1 K2 સ્ક્વેર K3 / K1. તો દોસ્તો, પહેલા તો અત્યાર સુધી પ્રક્રિયામાં તમને પ્રક્રિયા આપેલી હતા, પણ આમાં આ શબ્દો પછી તમારે પ્રક્રિયા બનાવવાની છે. દાખલો તરીકે ગોઠવવાની જરૂર નથી, લાંબો દાખલો મતલબ જવાબ ના આવે, તરત જવાબ આવે, એક જ મિનિટમાં જવાબ આવે, તમારે સમજાવવા છે એટલે વાર લાગશે. બે ત્રણ મિનિટ પહેલા પહેલા સમીકરણ મને એમોનિયા એટલે દોસ્તો આપણે લખીશું NH3. પ્રક્રિયા કોની સાથે કરવાની છે દોસ્તો? ઓક્સિજન સાથે બનાવવાનું છે NO. તો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણમાં H2O પણ છે, અહીંયા પ્રક્રિયા કરીશું તો અહીંયા H2O છૂટું પણ પડશે, બરાબર? તો પ્રક્રિયાને પહેલા બેલેન્સ કરીશું દોસ્તો. તો પ્રક્રિયા બેલેન્સ માટે અહીંયા હાઇડ્રોજન 3 છે, અહીંયા 2 છે, તો આને 3 વડે ગુણવાના અને 2 વડે ગુણવાના, તો 6 6 હાઇડ્રોજન થઈ ગયા, તમને 6 તમને 6, અને હાઇડ્રોજન 2 થઈ ગયા, તો આને 2 વડે ગુણી કરો. તો ઓક્સિજન આ 2 અને 3 5, તો આને આને 5/2 કરી નાખો. તો આ તમારું સમીકરણ છે 5/2. 5/2 એટલે 2.5 લખશો તો 2.5 ચાલશે. હવે તમારે જોવાનું છે કે પહેલું સમીકરણ જે આપ્યું છે એમાં એમોનિયાના કેટલા મોલ છે? 2. અને કઈ બાજુ છે દોસ્તો, બોલો, જમણી બાજુ છે કે ડાબી બાજુ છે? તો અહીંયા એમોનિયા જમણી બાજુ છે અને અહીંયા એમોનિયા ડાબી બાજુ છે. આના બે મોલ, બે મોલ સરખા સરખા મોલ છે, તો એના સંતુલન અચળાંક તમારે નીચે છેદમાં લઈ જવાનો અને ભાગી કરવાનો, જો મોલ સરખા હોય તો, બરાબર? ઓકે, બીજું શું આપ્યું છે? એનોના મોલ, અહીંયા એનોના મોલ જમણી બાજુ, અહીંયા પણ એનોના બે મોલ જમણી બાજુ, બંને જમણી જમણી બાજુ છે, એટલે અંશમાં લખવાનું. અંશમાં શું લખશું દોસ્તો? કે K2. હવે H2 નો એક મોલ છે અને અહીંયા H2 ના 3 મોલ છે, તો અહીંયા 3 લાવવા માટે આખા સમીકરણને કેટલા વડે ગુણીશું દોસ્તો? 3. તો સંપૂર્ણ સમીકરણ પણ કેટલા વડે ગુણીશું? 3. તો 3 વડે ગુણીશું તો શું કરી નાખવાનું? K3 નો ગમ. તો તમારો જવાબ આવી ગયો શું? સી ઓપ્શન, K2 K3 નો, સોરી, સી ઓપ્શન નહીં, K2 K3 નો વર્ગ ઘન છેદમાં K1. સમજણ પડી દોસ્તો? હા કે ના? ઓકે, ઘણી વાર આ લોકો મેજિકલી અહીંયા K1 K2 K3 થી કે તમને અહીંયા મૂલ્ય આપે, અહીંયા 2 આપે હોય, અહીંયા 3 આપે હોય, અહીંયા 5 આપે હોય, તો જવાબ શું આવે? તો K2 પ્રમાણ 3 છે, તેલા પણ 3, K3 5 નો ઘન, તો 3 વખત લખી કરો અને છેદમાં શું કર્યા? 2. તો પાછો કરો 25 ગુણ્યા 2 કેટલા થાય? 25 ગુણ્યા 5 કેટલા થાય? 125. 125 ગુણ્યા 3 કેટલા થાય? 375 / 2. એટલે જવાબ કેટલો આવે દોસ્તો? 375 / 2, તો 2 એક આ 2, 2 3 6, બરાબર? અને પછી 36.5, બોલો. તો તમને આ રીતે પણ પ્રશ્નો કેવા કે ટુ કેદરી ના આવે, પણ તમને આવા મૂલ્ય આવે, એટલે મૂલ્યમાં આ લોકો ફેરફાર કરે. આ લોકો નવું કશું જ નથી કરતા, તમને કોન્સેપ્ટ કેટલો ખબર છે તેના ઉપર ફોકસ કરે છે અને તમને પકડવાનો પ્રયત્ન કરે છે. તમે કોઈ જગ્યાએ મિસાઉ કરી દીધા ને, સપોઝ અહીંયા તમે અહીંયા એસ ટુ ને બે વડે ગુણવાનો કરાવ્યો, તો તમારે આ જવાબ મળે છે કે K2 K3 નો વર્ગ છેદમાં K1. તો જેવો પ્રશ્ન સપોઝ ગુણવાના જ ના આવ્યા,
P of NH3 નો સ્ક્વેર
into P of CO2. P of anything of square into P of CO2. ये कौन मूल्य खाई से दोस्तों बोलो केपीनो हमें मारे पात्रों को दबाना आपके विषय में त्रण वातावरण तो यह हमारे सुधाना NH3 ना मोल अंश तैमोनिया ना मोल अंश की तो सुधाना तैमोनिया ना कुल तैमोनिया ना पोता मोल बेस है अने कुल मोल वायु अवस्था में बेस होता है एक त्रण એ જ રીતે હું CO2 ના મોલ અંશ શોધું તો CO2 ના મોલ અંશ કેવી રીતે શોધાય તો CO2 ના પોતાના મોલ છે કેટલા આગળ કશું નહીં એટલે એક અને છેદમાં ત્રણ આ કિંમત તમે આમાં મૂકો તો શું થાય 2 બાય 3 પી આખા નો વર્ગ ઇન્ટુ 1 બાય 3 પી આ વર્ગ કેમ કરે કારણ કે એમાં એનો વર્ગ છે એમાં ટેન્યા કઈ નથી એટલે ઘર રાખી સાદું પાપો તો ચાર ના છેદમાં ત્રણ નો વર્ગ શું થાય નવ ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ વન બાય થ્રી પી અને આ ઉપર લખતા જઈએ તો શું થાય છે ઇક્વલ્સ ટુ ચાર ના છેદમાં નવે તેર સત્તાવીસ ઇન્ટુ પી ઘન ચાર ગુણ્યા સત્યાવીસ પાત્રણ કુલ દબાણ આપી છે ત્રણ ત્રણ નો ઘન એટલે ચાર ગુણ્યા સત્યાવીસ ગુણ્યા સત્યાવીસ સત્તાવીસ સત્તાવીસ ઉડી ગયા દોસ્તો તો જવાબ શું આવી ગયો તમારો દોસ્તો ચાર તમારો જવાબ આવી ગયો શું દોસ્તો એ તો દોસ્તો આ રીતે તમને સંતુલન અને સંતુલન અષ્ટાંગના પ્રશ્નો પૂછતા હોય છે હવે દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ ફળ આપમેળ થતી પ્રક્રિયા માટેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈશું લસ એકલેરના સિદ્ધાંતની વાત કરીશું અને આર્યનિયસ એસિડ બેઝ સિદ્ધાંત પર આપણે એમસીક્યુ સમજવાનો પ્રયત્ન કરીશું ત્યાં સુધી ધન્યવાદ થેન્ક યુ વેરી મચ